વિદ્યુત પ્રવાહને તેની અસરો તેમાં આવતી એક પ્રવૃત્તિ તૈયાર કરેલી છે જે હું તમને બતાવીશ. આ પ્રવૃત્તિ એક સામાન્ય વિદ્યુત પરિપથ છે કે જેમાં બે ખીલી એક તાર વિદ્યુત જોડાણ માટે વાયર એક એલઈડી અને એક બેટરી નો ઉપયોગ કરેલો છે. આના દ્વારા વિદ્યાર્થીઓને તમે સામાન્ય વિદ્યુત પરિપથ કઈ રીતના કાર્ય કરે છે તે તમે એક રમત અથવા તો એક પ્રવૃત્તિ દ્વારા સમજાવી શકો છો અને આમાં ઉપયોગ થતા ઘટકો વિશે પણ તમે એને માહિતી આપી શકો છો. હવે જોઈએ આપણે કે કઈ રીતના કામ કરે છે. અહીં વિદ્યુત પરિપથ ચાલુ કરી દીધો છે. ત્યારબાદ આ ચાવી છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા વિદ્યુત પરિપથ કટ થાય છે. જ્યારે ચાવી છે એ તારને અડી જાય છે ત્યારે વિદ્યુત પરિપથનો ફરીવાર જોડાણ થાય છે અને આખો વિદ્યુત પરિપથ કાર્ય કરે છે. અહીં ચાવી અને તાર એ પાછળ દર્શાવેલ વિદ્યુત કળ તરીકેનું કાર્ય કરે છે. એવી જ રીતના એલઈડી એટલે કે વિદ્યુત બલ્બ અને આ સંજ્ઞા દ્વારા દર્શાવી શકાય છે. વિદ્યુત કોષ એટલે કે બેટરી, બેટરીને આપણે આ સંજ્ઞા દ્વારા દર્શાવી શકાય છે. બેટરીને એક કરતા વધારે બેટરી હોય તો તેને પણ આપણે આ રીતના દર્શાવી શકાય છે અને જોડાણ તારને આપણે વિદ્યુત પરિપથનો જે ડાયાગ્રામ હોય છે તેમાં એ પ્રકારે દર્શાવી શકીએ. થેન્ક યુ.